મિત્રો, માં સરસ્વતી શિશુકુંજ શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. ચલો મિત્રો, આજે આપણે પ્રકૃતિ ચિત્ર જોવાના છીએ. એની અંદર તમે ગમે તે બે પાંદડા લઈ શકો છો અને તેનું અવલોકન કરો અને ફરી તમારી ચિત્રપોથીની અંદર એ પાંદડાનું ચિત્ર બનાવવાનું છે અને અંદર પેન્સિલ કલર કે પેસ્ટલ કલર તમે કરી શકો છો. પ્રકૃતિ ચિત્રની અંદર તમે કોઈ પણ પાંદડા લઈ શકો છો. અહીંયા તમને કરણની ડાળીનું ચિત્ર બતાવેલું છે, એ તો તમે જોઈ જ છે ને, કરણની ડાળી. હા, તો કોઈ પણ પાંદડા લઈને તમારે એનું ઝીણવટપૂર્વક અવલોકન કરવાનું છે, એટલે કે જોવાનું છે. જો ડાબી બાજુએ તમને કરણની ડાળીનું પ્રકૃતિ ચિત્ર દોરેલું દેખાય છે, જો દેખાય છે ને, હા, તો પ્રકૃતિ ચિત્ર અને તેની રંગપૂર્ણીનો તમારે અભ્યાસ કરવાનો છે. જમણી બાજુએ આપેલી કરણની ડાળીના ચિત્રમાં ડાબી બાજુએ તમને જે રંગ દર્શાવ્યો છે એવો જ આબેહૂબ રંગ તમારે કરવાનો રહેશે. અહીંયા એની અંદર પહેલાં તો તમે જે પણ પાન કે દોરતા હોય એનું પૂરી રીતે તમારે અવલોકન કરવાનું છે કે કેવી રીતે પાનની અંદર કલર છે, એની અંદર કેવી રીતે લીટીઓ પાડેલી છે, એ રીતે અવલોકન કરીને તમારે જોવાનું રહેશે, જેથી કરીને તમારી અવલોકન શક્તિનો પણ વિકાસ થશે અને તમે પ્રકૃતિના ચિત્રોનો પણ પરિચય કેળવશો. તો જો પહેલાં આપણે અહીંયા જોઈશું, કલર કરીશું, તમારે પણ તમારી ચિત્રપોથીની અંદર એવી જ રીતે કલર કરવાનો રહેશે. જો મિત્રો, અહીંયા આપણે કરણની ડાળીમાં હવે કલર પૂરી દીધો છે. જો તમને દેખાય છે ને, જરૂરી નથી કે અહીંયા આપ્યો છે એવો કલર જો તમને મળે તો તમારે એવો કલર કરવાનો છે. ક્યાં તો ડાર્ક લીલો, ઘટ્ટો લીલો, ક્યાં તો આછો લીલો કલર તમે કરી શકો છો. હવે બીજા બે ચિત્રો આપણે જોઈશું. જો મિત્રો, એવી જ રીતે તમારે અહીંયા જો આપણને બે ચિત્રો આપ્યા છે, સફરજનનું ચિત્ર છે અને બીજું શેનું ચિત્ર છે, હા, મોસંબીનું ચિત્ર છે. તો સફરજનનું ચિત્ર તમે દોર્યું, આ જ પ્રમાણે લાલ, કેસરી અને પીળા રંગના ઉપયોગથી બનતું ટમેટોનું ચિત્ર તમારી ચિત્રપોથીમાં દોરી તમારે રંગ પૂરવાનો છે, બરાબર છે. જો અહીંયા સફરજન અને મોસંબીનું ચિત્ર આપ્યું છે પણ તમારે અહીંયા બીજું શેનું ચિત્ર દોરવાનું છે, હા, ટમેટાનું ચિત્ર દોરવાનું છે. મેં અહીંયા તમને મોસંબીનું ચિત્ર દોરીને બતાવ્યું છે. તો અહીંયા આપણે હવે પેન્સિલ મીણિયા રંગથી આપણે કલર કરીશું. ચલો, તો આપણે હવે ચિત્રની અંદર કલર કરીશું. પહેલાં તમારે અહીંયા કાળી બોર્ડર કરવી હોય તો તમે કરી શકો છો. કલરથી તમારે ડાર્ક કાળી બોર્ડર કરવાની રહેશે. હું અહીંયા પેન્સિલથી કરીને તમને બતાવીશ. તમે જે પણ આ ફળો છે એનું પણ તમારે પૂરેપૂરું અવલોકન કરવાનું રહેશે. ધ્યાનથી તમારે જોવાનું છે કે ફળની અંદર કેવો કલર છે, એનું કેવી આકૃતિ દોરેલી છે, એ પ્રમાણે તમારે એ આકૃતિ દોરવાની રહેશે. એટલે કે જે એ પણ એક પ્રકૃતિનું જ તત્વ છે, એ તમારે દોરવાનું રહેશે. ચલો આપણે હવે કલર કરીએ.
જો મિત્રો, મોસંબીના ચિત્રની અંદર તો આપણે કલર કરી દીધો છે. હવે આપણે નીચે શેનું ચિત્ર છે, હા સફરજનનું ચિત્ર છે, એની અંદર કલર કરીશું. જરૂરી નથી કે તમે આ મોસંબી અને સફરજનનું ચિત્ર લઈ શકો છો, તમે કોઈ પણ ફળનું ચિત્ર લઈ શકો છો. એ ફળને જોઈને એનું અનુકરણ કરીને, અવલોકન કરીને તમારે ચિત્ર દોરવાનું રહેશે અને ફરી એની અંદર કલર કરવાનો રહેશે. તો ચલો આપણે સફરજનની અંદર કલર કરીશું. તમારે અહીંયા ધ્યાનથી જોવાનું છે. સફરજનનો કલર કેવો હોય છે? હા, સફરજનનો કલર લાલ હોય છે. તમને બધાને ખાવાનું ગમે છે ને? હા, સફરજન તો નાના છોકરાઓને ખૂબ જ ભાવે છે. તો આપણે એની અંદર લાલ રંગ કરીશું. તમારે ખૂબ જ ચીવટપૂર્વક કલર કરવાનો રહેશે. કલર બહાર જવો જોઈએ નહીં, જેથી કરીને તમારું ચિત્ર ગંદુ દેખાય નહીં. આ સિવાય તમે બીજા કયા કયા ફળના ચિત્રો દોરી શકો છો? હા, પપૈયું છે, દાડમ છે, જામફળ છે, આપણા જે પણ ફળો છે એમાંથી કોઈ પણ ચિત્ર તમે દોરી શકો છો. તમારા દેશી સાહેબની અંદર ઘણા બધા ચિત્રો આપેલા જ હશે, એમાંથી જમારે જે સિમ્પલ ચિત્ર હોય, જે તમે દોરી શકો છો, તમને આવડતું હોય, એ ચિત્ર તમે લઈને દોરી શકો છો. હવે અહીંયા તમને ટામેટાનું ચિત્ર દોરવા કહ્યું છે, તો ટામેટાનું ચિત્ર પણ તમે દોરી શકો છો. ચલો મિત્રો, તો હવે સરસ લાલ કલરનું સફરજન આપણે બનાવી દીધું છે. જોઈને તમને ખાવાનું મન થાય છે ને? હા, તો તમારે પણ આવી જ રીતે તમારી ચિત્રપોથીની અંદર કોઈ પણ ફળનું ચિત્ર કે શાકભાજીનું ચિત્ર દોરીને ફરી એની અંદર કલર કરવાનો રહેશે અને સમયસર હોમવર્ક ગ્રુપમાં મોકલી આપવાનું રહેશે. થેન્ક યુ.